નમસ્તે બાળકો, શૈક્ષણિક સંકુલ માંડાવડમાં તમારું સ્વાગત છે. બાળકો, આપણે આગળના વિડીયોમાં જોયું હતું કે સાદા વર્તમાનકાળમાં આપણે હકાર વાક્ય, નકાર વાક્ય અને પ્રશ્નાર્થ વાક્યમાં ડુ અને ડઝ માં વાક્યો આપણે કેવી રીતે બનાવવાના છે. આજે આપણે જોઈશું કે હુ, વોટ, વેન અને વેર આ ચાર શબ્દોથી આપણે પ્રશ્ન કેવી રીતે બનાવીશું એ આપણે જોવાનું છે. અને એની સાથે આવશે ડુ અને ડઝ, જે આપણે આગળ જોયું હતું એવી રીતે. પહેલું છે હુ રાઇટ્સ એ પોયમ. હુ એટલે કોણ, કોણ કવિતા લખે છે. હવે હુ હોય, વોટ હોય, વેન હોય, વેર હોય, ડુ હોય કે ડઝ હોય, એમાં હંમેશા આ શબ્દો આગળ જ આવશે. કોણ કવિતા લખે છે તો આપણે એમ જવાબમાં લખીએ કે આરતી રાઇટ્સ એ પોયમ. આરતી કવિતા લખે છે. હવે વોટથી પ્રશ્ન બનાવીએ કે વોટ ડઝ આરતી રાઇટ. હવે બાળકો, હુ સિવાય વોટ, વેન, વેર આ ત્રણેય સાથે સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ થશે ડુ અને ડઝ. સાદા વર્તમાનકાળમાં પ્રશ્નવાક્ય બનાવવા માટે હુ સિવાય વોટ, વેન, વેર આ ત્રણેય શબ્દો સાથે સહાયકારક ક્રિયાપદ ડુ અને ડઝ નો ઉપયોગ થશે. યાદ રાખવાનું, હુમાં ડુ ડઝ નહીં આવે. હુ સિવાય વોટ હોય, વેન હોય કે વેર હોય, એમાં ડુ અને ડઝ આવશે. એટલે આપણે અહીંયા વોટ છે, પછી અહીંયા ડઝ આવ્યું. શું કામ ડઝ આવ્યું, ડુ કેમ ન આવ્યું? કેમ કે આરતી એટલે છોકરી છે, શી છે, હી, શી અને ઇટ હોય તો ત્રીજો પુરુષ એક વચન હોય, તો મેં તમને કીધું હતું કે અહીંયા શું આવશે, ડઝ. એ સિવાયના જેટલા વાક્ય હોય, આઈ, વી, ધે, બધા સાથે શું આવશે, ડુ. અહીંયા આરતી છે, છોકરી છે, શી છે, એટલે અહીંયા આવશે ડઝ. વોટ ડઝ આરતી રાઇટ, વોટ ડઝ આરતી રાઇટ. તો આપણે જવાબમાં શું લખીશું કે આરતી રાઇટ્સ એ પોયમ. આરતી પોયમ લખે છે. વોટ એટલે શું, તો અહીંયા પ્રશ્ન આપણે એવો લખેલો છે કે આરતી શું લખે છે, તો આરતી પોયમ લખે છે. હવે બાળકો, આ જ વાક્યના જવાબમાં આપણે જો બહુવચનમાં લખવું હોય તો આપણે શું લખીશું? માની લ્યો કે આરતીની જગ્યાએ આપણે બહુ બધી છોકરીઓ છે તો ગર્લ્સ કરી નાખીએ, તો ગર્લ્સ રાઇટ એ પોયમ. અહીંયા એસ આવશે નહીં. આપણે આગળ જોઈ લીધું હતું કે બહુવચન હોય તો ઈ અને એસનો ઉપયોગ થતો નથી, પણ જો ત્રીજો પુરુષ એક વચન હોય, હી, શી અને ઈ, તો ત્યાં ઈ અથવા તો ઈ એસ લાગે છે. હવે ત્રીજો પ્રશ્ન આપણે જોઈએ વેનથી. વેન એટલે ક્યારે, તો વેન ડઝ રેખા કમ હોમ. રેખા ઘરે ક્યારે આવે છે, વેન એટલે ક્યારે. વેન ડઝ રેખા કમ હોમ, તો આપણે શું લખશું કે રેખા કમ્સ, અહીંયા એસ આવશે, હોમ એટ 5 o'clock. રેખા 5 વાગે ઘરે આવે છે. અહીંયા કમ કમ ક્રિયાપદ છે, એમાં પાછળ રેખા, હી, શી અને ઈટ, ત્રીજો પુરુષ એક વચન, એટલે અહીંયા એસ લાગશે. ચોથું વેર, વેર એટલે ક્યાં, તો વેર ડઝ રેખા વર્ક.
રેખા ક્યાં કામ કરે છે, વેર ડઝ રેખા વર્ક. તો આપણે એના જવાબમાં લખીશું કે રેખા વર્ક ક્રિયાપદ છે. રેખા હી શી ઇટ, તો અહીંયા આવશે એસ. રેખા વર્ક્સ ઇન અ સ્કૂલ, રેખા સ્કૂલમાં કામ કરે છે. પછી છે ડુ અને ડઝ, એ આપણે આગળ જોઈ લીધું હતું, છતાં હું તમને એકવાર બતાવી દઉં કે માની લ્યો કે એક વાક્ય છે, રાજ પ્લેસ ચેસ. તો ડુ અને ડઝથી વાક્ય બનાવવું હોય મારે, શું રાજ ચેસ રમે છે? મારે એમ પૂછવું હોય કે શું રાજ ચેસ રમે છે, તો હું શું લખીશ કે ડઝ, કેમ કે રાજ હી શી અને ઇટ છે એટલે અહીંયા ડુ આવે નહીં, અહીંયા શું આવશે, ડઝ રાજ પ્લે ચેસ. તો હામાં જવાબ હોય તો યસ હી ડઝ, અને નામાં હોય તો નો હી ડઝ નોટ, અથવા તો નો હી ડઝન્ટ. પછી કોઈ એવું વાક્ય છે કે ચિલ્ડ્રન રીડ બુક્સ, તો અહીંયા આપણે લખશું ડુ ધ ચિલ્ડ્રન રીડ બુક્સ. હા હોય તો યસ ચિલ્ડ્રન એટલે બાળકો એટલે બહુવચન, તો અહીંયા આવશે ધે, યસ ધે ડુ, અને જો ના હોય તો નો ધે ડુ નોટ, અથવા તો નો ધે ડોન્ટ. આપણે ફરીથી એકવાર જોઈ લઈએ કે આજે આપણે શું શીખ્યા, તો કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સાદા વર્તમાન કાળમાં પ્રશ્નાર્થ વાક્યો કેવી રીતે બનાવવા અને એના ઉત્તરો કેવી રીતે લખવા. એ પ્રશ્નાર્થ વાક્યમાં હુ એટલે કોણ, વોટ એટલે શું, વેન એટલે ક્યારે, અને વેર એટલે ક્યાં, ડુ અને ડઝ આ છ શબ્દોથી આપણે પ્રશ્ન વાક્ય બનાવવાના છે. પછી આપણે આગળ પણ જોયું હતું કે હી શી અને ઈ ત્રીજો પુરુષ એક વચન હોય તો ડઝ આવશે. એ સિવાયના જેટલા પણ શબ્દો છે, જેટલા પણ કર્તા છે, એની સાથે શું આવશે, ડુ. હી શી અને ઇટ હોય તો ડઝ, એ સિવાયનું જે બી હોય, આઈ વી ધે યુ, ત્યાં આવશે ડુ. પછી જો ત્રીજો પુરુષ એક વચન હોય તો ક્રિયાપદ સાથે એસ અને ઈ એસ લાગશે, એ આપણે આગળ પણ જોયું હતું. બીજું કે હુ સિવાય જે પણ શબ્દો હોય, વોટ વેન અને વેર, એની સાથે સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ થશે. કયા કયા, તો કે ડુ અને ડઝ. સાદા વર્તમાન કાળમાં વોટ વેન અને વેર સાથે ડુ અને ડઝ સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ થશે, હુમાં નહીં થાય. પેલું આપણે જોયું હતું કે હુ રાઇટ્સ અ પોયમ, કોણ કવિતા લખે છે, એના જવાબમાં આપણે શું લખ્યું હતું કે આરતી રાઇટ્સ અ પોયમ. પછી વોટ ડઝ આરતી રાઇટ, આરતી શું લખે છે, તો કે આરતી રાઇટ્સ અ પોયમ. હી શી અને ઇટ હોય તો એસ અને ઈ એસ આવશે. આપણે ઉદાહરણમાં મેં તમને બતાવી દીધું કે આરતીની જગ્યાએ જો બહુ બધી છોકરીઓ હોય, બહુવચન હોય, તો અહીંયા એસ આવશે નહીં, તો ગર્લ્સ રાઇટ અ પોયમ. પછી વેન ડઝ રેખા કમ હોમ, રેખા ઘરે ક્યારે આવે છે, તો રેખા કમ્સ હોમ એટ 5 o'clock. પછી વેર ડઝ રેખા વર્ક, રેખા ક્યાં કામ કરે છે, તો રેખા વર્ક્સ ઇન અ સ્કૂલ, રેખા સ્કૂલમાં કામ કરે છે. એના પછી કોઈ એક વાક્ય છે કે રાજ પ્લેસ ચેસ, આ આપણો જવાબ છે, એના ઉપરથી આપણે ડુ અને ડઝથી પ્રશ્ન બનાવવાનો છે. તો રાજ એટલે ત્રીજો પુરુષ એક વચન, હી શી અને ઈટ, તો ડુ નહીં આવે, અહીંયા શું આવશે, ડઝ. તો આપણે પ્રશ્ન બનાવ્યો કે ડઝ રાજ પ્લે ચેસ, શું રાજ ચેસ રમે છે? તો હા હોય તો યસ હી ડઝ, અને ના હોય તો નો હી ડઝ નોટ, અથવા નો હી ડઝન્ટ. એવી જ રીતે ચિલ્ડ્રન રીડ બુક્સ, બાળકો પુસ્તકો વાંચે છે, તો અહીંયા બહુવચન છે એટલે અહીંયા આવશે ડુ. ડુ ધ ચિલ્ડ્રન રીડ બુક્સ, યસ ધે ડુ, નો ધે ડુ નોટ. હવે આની સાથેની જે એક્સરસાઇઝ છે હું તમને મોકલીશ, એ એક્સરસાઇઝ તમારે
જાતે પૂરવાની છે અને લખીને મને મોકલવાની છે.